હવે પાચન તંત્રની આપણે વાત કરીએ છીએ તો એમાં સૌથી પહેલું મનુષ્યમાં પાચન નળી મુખથી લઈ અને મળદ્વાર સુધી લંબાયેલો ભાગ જે પાચન નળી છે મુખથી મળદ્વાર સુધી હા એ પાચન નળીમાં સહાયક ગ્રંથીઓ જોડાય અને આખું પાચનતંત્ર બને યકૃત અને સ્વાદ અને લાળ ગ્રંથીઓ મુખ ગુહામાં જોડાણી હોય આ બધાય ભાગો મળીને એક આખું પાચનતંત્ર બને અને પાચન તંત્ર અથવા પાચન માર્ગની લંબાઈ તમને કહું તો ત્રીસ ફૂટની આસપાસ લગભગ થી આઠ મીટર લંબાઈ ધરાવે છે

અને આ મોટા આંતરડાનો ભાગ અધ્યાંતર કહેવાય આ દેખાય સિક્કમ અને આ આંતર પૂછે એમાંથી લંબાયેલો આંગળી જેવો પ્રવર છે અને આ મોટું આંતરડું મળાશય અને મળદ્વાર આટલા ભાગો છે હવે જો આપણે ખોરાક લઈએ છીએ સૌથી પહેલાં ખોરાક આપણે એના ઉપર એક પ્રક્રિયા થાય નાના કણોમાં ફેરવવાની એટલે મોઢા દ્વારા આપણે ખાઈએ છીએ મુખ દ્વારા અને દાંત દ્વારા એને ચાવીએ છીએ એનો ભૂકો કરીએ નાના કણોમાં રૂપાંતરિત કરીએ અને ખોરાક જ્યારે આ નાના કણોમાં ફેરવાય એટલે કે એને ત્યારે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થયા લાળ રસનું સિક્રેશન થયું સલાઈવરી ગ્લેન્ડ લાળ ગ્રંથિઓ દ્વારા હવે જો ચાવીએ એમાં રસ મિક્સ થાય જીભ દ્વારા કોળીઓ બને અને એ કોળિયો આપણે ગળીએ છીએ પણ એ દરમિયાન રસની અંદર તમને યાદ છે ગુસ્સેચક હતો લાળ રસી એ એમાં આવી એ સ્ટાર્ચનું પાચન કરે અને એમાંથી શર્કરામાં રૂપાંતરિત કરે આ ગ્રીન કલરના આ નાની નાની શર્કરાઓ શરૂઆતમાં એ સ્ટાર્ચ પોલીસેકેરાઇડ હતી હવે જોજો આ ખોરાક લીધો મુખ ગોહામાં કોળિયો બન્યો અને આ કોળીઓ ત્યાંથી કંઠનળીમાં જાય અને કંઠનળીમાં આગળ જશો ત્યારે એક વિશિષ્ટ રચના અહીંયા શ્વાસનળી આગળ છે અહીંયા ઘાટી ઢાંકણ જો ખોરાક જાય ત્યારે ઘાટી ઢાંકણ બંધ થાય અને ખોરાક અન્નળીમાં જાય હવે અનનળીમાં ખોરાક આગળ વધે છે તો કેવી રીતે આ નિયમિત રીતે ખોરાક આગળ વધવો જોઈએ તો એના માટે આપણે જોઈ ગયા એક સ્નાયુમય સ્તર આવેલું હોય આ સ્નાયુના સંકોચન શિથિલનથી આ અનનળીમાં ખોરાક ક્રમશઃ આગળ જો આ સ્નાયુનું શિથિલન થાય ઉપરના સ્નાયુનું સંકોચન થાય અને આ જે પ્રક્રિયા છે એક પ્રકારની પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ કહેવાય અને અનનળીમાં ખોરાક ક્રમશ આમ આગળ વધતો જાય ત્યાંથી એ ખોરાક આગળ પહોંચશે જઠરની અંદર પહોંચશે પણ આ પ્રક્રિયા છે પેરિસ્ટાલ્ટિક પેરિસ્ટાલટિક મૂવમેન્ટ છે સ્નાયુ સંકોચન શિથિલન આનું શિથિલન થયું અહીંયા સંકોચન થાય ખોરાક આગળ ધકેલાતો જાય ખોરાક ક્યાં જશે ભાઈ અન્નડીમાંથી તો તમે કહેશો કે આ ખોરાક જઠરમાં આવશે અહીંયા અન્નનાલ્ય જઠર વાલ્વ હોય એ પણ મુદ્રિકા સ્નાયુનો બનેલો હોય ખોરાક જઠરમાં આવે જઠર થોડું વિસ્તૃત થાય કારણ કે ખૂબ જ ગળીમય રચના છે હવે જઠરના સ્નાયુઓનું સંકોચન શિથિલન ખોરાક વલો હોય જઠરની દિવાલની જઠર ગ્રંથિઓમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય ગેસ્ટ્રિક જ્યુસ એટલે જઠર રસ અને આ જઠર રસની અંદર તમને ખબર છે ઘણા બધા ઘટકો આવેલા છે અને એ જઠર રસની અંદરમાં સૌથી એક એચસીએલ છે હાઇડ્રોક્લોરિક એસિડ આ સિવાય ઉત્સેચક પેપ્સિન ઉત્સેચક છે લાયપેઝ ઉત્સેચક છે રેનિન મેં કીધું હતું ને જે અન્ય ઉત્સેચકો એમાં લાયપેજ રેનિન વગેરે જેવા ઉત્સેચકો પણ આવેલા હોય છે હવે તમે સમજો આ એચસીએલ શું કામ કરે છે તો કે એચસીએલ છે એ સૌથી પહેલું તો એક એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને એને કારણે આ પેપ્સીન ઉત્સેચક સક્રિય થાય અને આ પેપ્સીન ઉત્સેચક પ્રોટીન સાથે જોડાય અને પ્રોટીનનું પાચન કરે છે એમાં તો કે પેપ્ટોન્સ અને પ્રોટીયોજીસ જો પ્રોટીન જોડાણું બે ટુકડા આ પેપ્ટોન્સ અને પ્રોટિયોજીસ આ પ્રોટીનના પ્રાથમિક પાચન સૌથી પહેલી પાચનની શરૂઆત જઠરમાં બીજું રેનીન ઉત્સેચક છે દૂધની અંદર રહેલા કેસિનોજન પ્રોટીન છે એનું પાચન કરે અને માત્ર બાળકોમાં જ રેનીનનો સ્ત્રાવ થતો હોય પુખ્ત વ્યક્તિમાં ન હોય ત્રીજો ઉત્સેચક લાઇપેસ છે બહુ ઓછું કાર્યરત હોય જઠરમાં એ ફેટ્સ એટલે ચરબીનું પાચન કરે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં અને આમ જઠરની અંદર આ જે ખોરાક તૈયાર થયો થોડું થોડું બધાયનું પાચન થયું અને તૈયાર થયું એને જઠર એટલે કે કાયમ કહેવાય અને આ જઠર પાક એસિડિકો ત્યાંથી આ નિજઠરવાલ ખુલે નાના આંતરડામાં ખોરાક આવે આ નાના આંતરડાનું આતરડામાં જઠરમાંથી ખોરાક આવે એ એસિડિક ખોરાક હોય અને આ એસિડિક ખોરાક હવે નાના આંતરડામાં સૌથી પહેલાં આવ્યું એટલે હવે કામ એસિડિક ખોરાક આવ્યો પણ એનું પાચન કરવા માટે સ્વાદુરસના જે ઘટકો ઠલવાય તો બેઝિક માધ્યમમાં કામ કરે છે અને એટલે એસિડિક ખોરાકને બેઝિક બનાવવા માટે આ યકૃત છે અને યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય હવે આ યકૃતમાંથી જે પિત્તરસ છે એ પિત્તાશયમાં સંગ્રહ પામે પહેલાં આખો દિવસ એકત્રિત થાય જ્યારે આપણે જમીએ ત્યારે આ ગોલ બ્લેડર એટલે પિત્તાશયમાંથી પિત્તરસ આ સામાન્ય યકૃત પિત્તરસનળી અથવા સામાન્ય નળી દ્વારા પકવાસયમાં પિત્તરસ ઠલવાય અને આજે એસિડિક ખોરાક હતો એને બેઝિક બનાવે છે